સનેડી માથે જોજો પછી આ મૂકે આપડી સનેડી લઈને જવાની લીધે ભૂમ ભૂમ બતાવી દઉં કમાન્ડ સુપર દવાનું નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં છું, હું આશા રાખું છું. અત્યારે વાગવા એ છે 4:30 ને આજે 4:30 વાગે વ્લોગ શરૂ કર્યો છે. કેમ કે આજે મોડું થયું વ્લોગ બનાવવાનું, કેમ કે આજે ગયો તો બહારગામથી આવીને અત્યારે જ આપણે હવે ખાતરની 10 ગણ પડી છે. 1 ગણ છેડે નાખ્યા છીએ અને આટલી ગણ આપણે ખાતરની નાખી દેવાની છે આપણે ઉપલા ખેતરમાં. તો આપણે એ કામ શરૂ કરીએ, આપણા ખેતરમાં નાખી દઈએ ખાતર નાખીને પછી મળીએ આપણે બધા. હા તો મિત્રો, તમે જોઈ શકો છો કેળા એવા સરસ મજાના બહારથી દેખાય છે, પણ આ એક પણ કેળું સારું નથી. તો જે તમે અમે મજબૂરી પણ તમારી સમજી શકીએ, પણ મિત્રો આ જે તમે કરો છો આ એક પ્રકારનો ધોકો કહેવાય. ખેડૂત મિત્રો કઈ રીતે પૈસા ભેગા કરતા હોય છે અને આમાં કઈ રીતે તમે આવી રીતે અમને આવી વસ્તુ, ગમે તે વ્યક્તિની વાત છે, મારી એકની વાત નથી, આવી વસ્તુ બધા મિત્રોને જે ઘરે જઈને ખબર પડે છે કોઈ ત્યાં સાખીને નથી લાવતા. તો મિત્રો આવી નુકસાની થઈ જાય છે. જો આ કેળા સરસ મજાના છે, એકદમ સરસ, તો અંદરથી સાવ કાસા કેળા છે, આવી નુકસાની થતી હોય છે તો આવા કામ થતા હોય છે. આવું ન થવું જોઈએ. તમે જે વસ્તુ લ્યો છો ને એ એવું શેક કરીને લ્યો ને તે કે બીજી વખત તમે ક્ષેત્ર આવો ને એવી વસ્તુ લ્યો એમ કે બીજી વખત. જોઈ શકો છો આપણી સનેડી, જોઈ જોવા આ કામ કરે છે. એક ગાડીનું જો આ ગોયણ મૂકી દીધી છે આપણે સરસ મજાની, 2 ગોયણ ને 3 ગોયણ માથે મૂકી દીધી છે સનેડી માથે, જોઈ જોવા પછી આ મૂકે આપણી સનેડી લઈને જવાની લીધે ભૂમ ભૂમ. હા તો મિત્રો, ઉપલા ખેતરમાં હું આવી ગયો છું ગોયણું લઈને સરસ મજાની, અને એ આપણે આ ખેતરમાં નાખી દેવાનું છે ખાતર સરસ મજાનું. એટલે આપણે એ કામ કરવાનું છે આજે. આજનો બીજો વ્લોગમાં નવું કાંઈ આવ્યું નહીં, કેમ કે બહાર ગામ ગયો હતો એટલે, અને આ સરસ મજાની સનેડી લઈને આપણે હું આવી ગયો છું. તો એકાદું થમલન બમલન લઈએ અને ખાતર નાખવાની શરૂઆત કરીએ આપણે જલ્દીથી. હા તો મિત્રો, 1 ગોયણ ખૂટી ગઈ છે અને આપણે ઓલા શેડેથી અહીંથી પહોંચી જઈએ છીએ. આપણે આ જે ખેતર છે લાંબુ ઠેઠ ત્યાં સુધી 4 ગોયણ ખાતરની નાખવાની છે, અને 1 નાખી દીધી છે અને બીજી શરૂ કરી દીધી છે. તો હવે આપણે મળશું ખાતર નાખ્યા પછી. તો મિત્રો, સરસ મજાનું 4 ગોણ ખાતરનું ઉડાડી દીધું છે, અને આપણી આ કહેવાય ને કે નાની અમથી મીની ચનેડી પાછી પાર્કિંગમાં મૂકી દીધી છે. કામ પૂરતું જ આપણે વાપરીએ, પાછી તરત મૂકી દઈએ એટલે વાંધો ન આવે, અને વરસાદ જેવું સાટા જેવું લાગે એટલે તરત જ આપણે કાગળ ઓઢાડી દઈએ આપણી ગાડીને. અને ખાતર નાખવા ગયા હતા એટલું બધું કંઈ આપણે ઉપાડ્યું નહીં, એવું કરી નાખ્યું કામ. આપણું હજે આ ઝાડું હજે કાંઈ ફૂટ્યું નથી, એવું લાગતું નથી ક્યાંયથી ફૂટે એવું, પણ યાર વિશ્વાસ છે કે ફૂટશે. લગભગ ફૂટી જવું જોઈએ, કેમ કે હજે ડાળખું લીલું છે, પાણી આપણે પાયા જ રાખીએ છીએ. હમણાં પાછું એક વાર જ ઉપાડી દઉં, જ્યારે આ પાતા હોય દોરીએથી સીધું જ ઉપાડી દઉં છું અહીં. સરસ મજાનું ઉપાડી દીધું છે. અને બીજા નંબરમાં આપણે વાત કરીએ આ ડબલું ભાળી ગયો, એટલે કે જેમને પણ કહે ને કે મુંડા માંડવીમાં મુંડા પડતા હોય છે વધારે પડતા, તો એને આ દવા છાંટી શકે છે સરસ મજાની. કેમ કે આ દવા મેં પોતે જ ઇસ્તેમાલ કરી છે. મને મુંડા મારવાની દેશી ઓર્ગોનિક દવા કે દેશી દવા પણ મને બનાવતા આવડે છે. એને બધા જ મુંડા મરી શકે છે. તેમાં ગૌખળનો ઉપયોગ કરવાનો હોય છે, અને સાણનો ઉપયોગ કરવાનો હોય છે, આંકડાનો ઉપયોગ કરવાનો છે. દેશી રીતે પણ મુંડા મારી શકાય છે. પણ આજે છે જે આપણે દવાનું આ 700 રૂપિયાનું 1 લિટર આવે છે, અને આ જે દવાથી બધા મુંડા મરી જાય છે. પણ એને આ દવા છાંટવાથી આ દવા પાવાની હોય છે પાણી સાથે 4 વીઘામાં આ 1 લિટરનું ડબલું આ 1 પાવાની હોય છે. એટલે કહેવાય ને કે મુંડા મરી જતા હોય છે. પણ મને જે દેશી દવા આવડે છે, દેશી દવાની બનાવટી મને જે આવડે છે, એને અળસિયાને એવું બસી શકે છે, ના અને અળસિયાને એવું બધું મરી જાય છે. આ નુકસાની અને જીવજંતુ પણ બધા મરી જાય છે. એટલે મોલમાં થોડીક નુકસાની, કેમ કે આ દવા પણ મુંડા મરી જાય છે, અને વધારે પડતા આવ્યા હોય એને આ દવા છાંટવી, અને હું તમને બતાવું, નામ એ બતાવી દઉં, કમાન્ડ સુપર દવાનું નામ છે સરસ મજાનું. 700 રૂપિયાનું લિટર આવે છે, મેં વાપરી લીધી છે. અને મારા ખેતરમાં કોક કોક મુંડા હતા, માંડવીના ખળા હોય, જીરાના ખળા હોય, ઘઉંના ખળા હોય,
ત્યાં ત્યાં મૂંડા આવી ગયા હતા, તો એ મૂંડા પણ મેં બધા પતાવી દીધા છે. મને દેશી દવા આવડે છે, એ આપણે બનાવીશું. તો એ જોવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને દેશી દવા ક્યાં વૃક્ષો વાવવાના હતા અને ક્યાં અલગ અલગ જગ્યાએ પહોંચી જઈએ છીએ આપણે. પણ ખેતીને લગતું, કેમ કે ખેતી છે એ આપણું જીવન ભરણ પોષણ બધું ખેતી જ કરતી હોય છે. તો આપણે હું કહું તો આ દવા તમે વાપરી શકો છો, અને દેશી દવા પણ હું તમને બનાવીને આગલા વિડીયોમાં જરૂર ક્યારેક બતાવી દઈશ. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે હું તમને દેશી દવાની બનાવટી પણ તમને શીખવાડી દઈશ. મિત્રો, અહીંયા વૃક્ષ વાવવાની વાત હતી, તો અહીં એક વૃક્ષ જે આપણે વાવ્યું છે એ વૃક્ષ તો ઠીક છે, એક વૃક્ષ મારે અહીં વાવવું હતું, પણ મારા મમ્મીના એના કારેલીના પહેલાં એમને બધાએ વાવ્યા છે, તો એમને આપણે કાંઈ પણ પ્રકારનું નુકસાન નથી કરવું. આ વૃક્ષ જો થઈ જાય, આનું આપણે ડાળખું રોપ્યું હતું, જો થઈ જાય તો થઈ જાય, ને ન થાય તો આપણે અહીં બીજું વૃક્ષ વાવી દઈશું. આપણે એમ કરીશું, કેમ કે અહીં તો બધાને આ તો ન બગાડાય ને, અને તોય તેમ છતાં અહીં વાવી શકું, પણ ન વાવી શકું યાર, તફલીક રહેવાની. એટલે અમારે અત્યારે અહીંયા વચ્ચે વાવવું, એની સિઝન વહી જાય ત્યારે વાવીશું. અને અહીં આપણે ટાંકો બનાવવાનો છે પાણીનો વૃક્ષો માટે, અને ઉનાળામાં વાપરી પણ શકીએ, અને અત્યારે વૃક્ષો પણ પીવે ને જ્યારે વરસાદ ન હોય અને વરસાદની ઋતુ ન હોય ત્યારે પાણીની ઘટ આવતી હોય છે, વૃક્ષો પાવામાં ઘટ આવતી હોય છે. તો આપણે અહીંયા ટાંકો બનાવવો છે, તો સપોર્ટ કરજો તમે બધા વિડીયોને, બધા મિત્રો વિડીયોને, જે પણ વિડીયો જોવે છે જે મિત્રો, એ વિડીયોને લાઈક કરી દો, એટલે તમારો સપોર્ટ મને મળી જાય. અને પ્લાન એવો અત્યારે કર્યો છે કે પહેલાં આપણે ટાંકો કરવો છે, પછી વૃક્ષ ફરતી બાજુ વાવવા છે. અને એ વૃક્ષ એવા વાવવા છે કે જે થોડાક નાના વૃક્ષ હોય એટલે વાવવા છે, કેમ કે વધારે ઊંચા વૃક્ષ આની જેમ હોય છે ને તો એમાં પાંદડા પડતા રહેતા હોય છે અને પાણી ગંદુ થતું હોય છે, તો નાના એવા વૃક્ષ વાવી દેવાના છે. અને આજે જો આમાં પણ થોડું થોડું ખાતર નાખી દીધું છે તુરમાં પણ, અને ફૂલ ઘણા બધા તુરમાં ખીલી ગયા છે હવે મસ્ત મજાના, બહુ ફૂલ ખીલી ગયા છે. એ પણ તમને ક્યારેક આગલા વ્લોગમાં ક્યારેક બતાવતો રહીશ ફ્રી થતો ને ત્યારે. તો આ મૂંડાની દવા વિશે કોઈ ભૂલતા નહીં, ને ઓર્ગેનિક દવા જ્યારે આપણે ટાઈમ મળશે, મારા ખેતરમાં તો મૂંડા મરી ગયા છે, તેમ છતાં પણ હું ઓર્ગેનિક દવા પાવાનો છું. તો બધા મિત્રો જે પણ મારો વિડીયો જોવો છો, જે પણ ફ્રેન્ડ મારો વિડીયો જોવો છો, એ બધા એ મિત્રોને એટલું કેવું છે કે એકવાર તમારે દવા સાટી હોય તો સાટી દીજો. તો આજે આપણે ગયા હતા બહાર ગામ, તો બાકી નવીનમાં કાંઈ નથી. વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગ માટે લાઈક કરી ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દેજો. વૃક્ષને લગતા આવતા રહે છે અને વર્લ્ડ ટૂરને લગતા આવતા રહે છે, અને દરેક જગ્યાએ જોવાના છે, ખેતીને લગતા છે, વૃક્ષને લગતા છે, અને ઘણા વ્લોગ, દેશી દેશી વ્લોગ આપણા ચેનલમાં આવતા રહે છે. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.